પ્રવીણ ભાઈ હું ખાસ કહીશ કે જે બી પહેલા જે એવરેજ હતી ને 2014 પહેલા જે એવરેજ હતી એના કરતા અત્યારે 6 ગણી એવરેજ પર ડેની છે. શૈલેન્દ્રસિંહે જે વાત કરી અથવા એમને આરટીઆઈ કરી એના અંદર એમને જવાબ મળી ગયો છે અને ગૂગલ ઉપર એટલે પબ્લિકલી છે કે એ ડીલે થવાનું કારણ એક કંપની જે કંપની હતી ને એ કંપની બેંક કરપ્ટ થઈ એના કારણે પછી જો આખી પ્રોસેસ ફરીથી કરવામાં આવે ને તો ટાઈમ વધારે લાગે એટલે સરકારે બીજો એક વચગાળાનો રસ્તો કાઢ્યો અને સબ કોન્ટ્રાક્ટિંગ એટલે સબ કોન્ટ્રાક્ટમાં આપી અને એને ડાયરેક્ટ પેમેન્ટ થાય એવો એક રસ્તો કાઢ્યો છે. અને આપે કીધું ને કે ડેટ તો હું કહું છું અત્યારે કે મેક્સિમમ 6 મહિના એટલે 2024 નહીં દેખે આ રોડ પૂરો થઈ જશે લોકસભા ચૂંટણી પહેલા. હા લોકસભા ચૂંટણી પહેલા નહીં 24 પહેલા એ તો 6 મહિના પછી છે. મે આસપાસ ચૂંટણી હું તો એમ કહું છું ડિસેમ્બર 23માં જ આ રોડ પૂરો થઈ જશે આ વર્ષના અંત અને હા આ વર્ષના અંત સુધીમાં પૂરું થશે. હું હમણાં જ ગયો હતો આજે મને અહીંયા આવવાનું અવસર મળ્યો એનું કારણ એ છે કે હું જે આ થયું ને આપે કીધું આ સારું કર્યું આપણે 10 કિલોમીટર બોલ્યું બાકી બાકી બધા મીડિયા 25 કિલોમીટર ની વાત આમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો સામે આવ્યા હતા અમે પણ સત્યતા તપાસી 100% હું ગયો હતો એ જે વાત હતી ને કે ગાબડું પડ્યું રોડ ઉપર એ ગાબડું નહોતું પડ્યું પાણી ભર્યું હતું એના કારણે ટ્રાફિક થયું હતું. ટ્રાફિકમાં હું પોતે પણ હતો જ એ વખતે. અને અમુક વસ્તુઓ કેવી છે કે જે આપે કીધું કે ભાઈ એન્ક્રોચમેન્ટના કારણે ત્યાં નથી એવું આ જે ઇસ્યુ હતો ને એ લીમડીના અંદર જે એક બાજુથી બીજી બાજુ હાઈવે ક્રોસ કરતા જે ડમ્પરો છે ને એના કારણે ટ્રાફિક થતો હોય છે મોસ્ટલી અને એ ટ્રાફિકનું કારણ આવું જ હતું. પાણી ભરાયેલું હતું ડમ્પરો ક્યાંય બી કોઈએ આડાવડા પાર્ક કરી દીધા એના કારણે બધું. અત્યારે હું તો એવું કહીશ કે તમે જે ચાલી રહ્યું છે ને 4 કે 6 જગ્યાઓ અત્યારે હાલ આપણે કહીએ ને સ્પેસિફિકલી તો 2 કે 3 બ્રિજનું કામ બાકી છે અને 1 કે 2 બીજી જગ્યાઓ કે જ્યાં ડાયવર્ઝન ટાઈપની સિસ્ટમ ચાલુ છે અત્યારે હાલ. પણ જે પહેલા 5.5 થી 6 કલાક થતા હતા ને એની જગ્યાએ અત્યારે પાછું 4-4.5 કલાકે આવી ગયા છે. સૌથી પહેલા જ્યારે હું નાનો હતો ને ત્યારે મને યાદ છે કે પહેલા આ રસ્તો જ નહોતો. સુરેન્દ્રનગર વિરમગામ થઈ અને ચોટીલા પહેલા પહેલા એ રસ્તો નીકળતો હતો લીમડી પહેલા પહેલા એ રસ્તો નીકળતો હતો. પ્રવીણભાઈ હું જે આની તકલીફ છે ને ટેકનિકલ તકલીફ આમાં કોઈ પેનલનો કોઈ સભ્ય ના નહીં પાડી શકે એનું કારણ એવું છે કે આ ગુજરાતનો સૌથી હેવીએસ્ટ ટ્રાફિક વાળો એરિયા છે. આપણે જો આખું સૌરાષ્ટ્ર અને કચ્છ એને કનેક્ટ કરતો બગોદરા પછીથી જે બગોદરા રાજકોટ વચ્ચેનો છે ને જે પેચ એમાં સૌથી વધારે ટ્રાફિક એટલે આખું મહારાષ્ટ્ર સુરત બધો જે બગોદરાથી વળી જાય ટ્રાફિક અને એના પહેલાનો એટલે આખો જે ટ્રાફિકનો બર્ડન ખરું ને એના અંદર કામ કરવાનું. આપણે એક ઘર બનાવ્યું છે નિરદભાઈએ બનાવ્યું છે શૈલેન્દ્રસિંહે બી બનાવ્યું છે. એક આપણે પોતાનું ઘર બનાવવા જઈએ છે ને તો પણ ઓછામાં ઓછા 2-3 વર્ષ થતા હોય. ઘણા લોકોના ઘરમાં તો 4-4, 5-5 વર્ષ થતા હોય. એક નાનું 400-400 વર્ષના ઘર બનાવતા 3-4 વર્ષ થતા હોય. અને 2020માં પ્રેક્ટિકલી એક છે ને ડેડલાઈન હોય છે આપણે જાણીએ છીએ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ તમે જુઓ મુંદ્રા પોર્ટ પીપાવાવ પોર્ટ કંડલા પોર્ટ આનો આખો ટ્રાફિક જે રહ્યો ને એ આ જ પેચ ઉપર આવે. એટલા માટે તમે બહુ સારું કીધું કે આટલો હેવી ટ્રાફિક વાળો ચાલુ ટ્રાફિક તો એટલા માટે તો કદાચ ડેડલાઈન પહેલેથી ફિક્સ કરવાની જરૂર હતી. ડેડલાઈન પૂર્ણ થયા ને હજી 2.5-3 વર્ષ થયા. અરે એમાં 1.5 વર્ષ તો તમે કોરોનાનો 1.5-2 વર્ષ કોરોનામાં ગયા. નિદતભાઈ જે વાત કરી ને એમાં નિદતભાઈએ ખેલદિલીથી એક્સેપ્ટ કરવું જોઈએ કે આ જે ફેસિલિટીઝ એમને ડિમાન્ડ કરી ને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે જે એક્સપેક્ટ કરી શકાય. કોંગ્રેસની સરકારમાં તો રોડ શોધવા જવા પડતા હતા બોર્ડની તો ક્યાં વાત કરીએ આપણે. ઓકે ચલો પણ જે રોડ છે એમાં પાટિયા પણ શોધવા એ કોંગ્રેસને કહેવાની બદલે ભાજપે પોતાને પણ કેવું જોઈએ. સાચી વાત છે. થેન્ક યુ.